कल्याणकारी योजनाओं लाभ माटे अनेक योजनाओं की राज्य सरकार सत्तावार रीते जाहरात कर अमल में मूकी है। जी सकाशे कि असारवा में कटक नंबर 12 आंगणवाड़ी नंबर 32 पूर्वना विभाग असारवा जोनल कचेरी स्टाफ द्वारा घर आंगणे आंगणवाड़ी संकळायेली महिलाओं ने लाभ मिली सके। आगामी समय में सगर्भा महिलाओं ने धात्री महिलाओं ने आ योजना विशेष लाभ मिले ये माटे रेशन कार्ड संबंधित सुधारा वधारा करवा माटे एक कैम्प आयोजन करूँ छे। त्यारे घणी बधी लाभार्थी महिलाओं साथ पुरवठा विभाग की टीम पर है और आंगणवाड़ी सुपरवाइजर से अपने योग्य सीधा पूछीशू शू है आ योजना और कई रीते कामगी कही रही है। शू कहो साहब आंगणवाड़ी आ योजना में कई रीते अपना लाभार्थी बहनों समावेश जी आंगणवाड़ी महिला में जे लाभार्थी नाम नोधायेला है जे लाभार्थी ने रेशन कार्ड साथ जरूरी आधार पुरावा लिंक करवाना रहे थे ये अपने घर आंगण आंगणवाड़ी में अँ आने आधार कार्ड लिंक करी आपीए छीए तेमज रेशन कार्ड ने लगती अन्य सुविधाओं जेवी के रेशन कार्ड में सुधारो छे वधारो छे के नाम कमी छे ते तमाम कामगीरी अत्रे करी आपवामां आवे छे जेथी आवी गरमी में अने आ सगर्भा महिलाओं ने कचेरी आवी तेओने आवी कठिन परिस्थिति में तेओने मुश्किली ना पड़े ते हेतुथी सरकार द्वारा आ केम्पनुं आयोजन करवामां आव्युं छे अने तेनो खूब उत्तम प्रतिसाद अमने मळी रह्यो छे। आमा वधु लाभार्थी आ योजना लाभ मेळवी रह्या छे। सरकार द्वारा जे आ योजना करवामां आवी छे तेना वधुमां वधु लाभार्थी तेनो लाभ मेळवा तथा अत्रे परिश्रम करनारा वर्ग अत्रे वधु छे तेथी तेओ आनो उत्तम योजना होवानुं તેઓ અંદરો અંદર વાત કરતા હોવાનું પણ જણાય છે અને એક આ ઉત્તમ યોજના હોવાનું પણ અમારા મત મુજબ છે કે જે સગર્ભા મહિલાઓ તથા ધાત્રી મહિલાઓ માટે સરકારે આ બાબતે વિચાર કરી તેઓને જરૂરી અનાજનો પુરવઠો પૂરો પાડવામાં આવશે। ચોક્કસ શું પોષિત યોજના અને સ્વસ્થ માતા અને સ્વસ્થ બાળકની યોજના છે શું છે આ યોજના અને તમારી કઈ આંદોલનના ઘટકમાં આજે આ કેમ ચાલી રહ્યું છે? એમએલએ ક્વાર્ટરની આંગણવાડીમાં આ કેમ્પ ચાલી રહ્યો છે જેમાં અસરવા જનરલ કચેરીથી રેશન કાર્ડ સંબંધિત જે લાભાર્થીઓને જે પ્રોબ્લેમ છે એ સાહેબ સોલ્વ કરી રહ્યા છે અને આધાર કાર્ડ લિંક કરવા માટે પણ જે ફોર્મ ભરવાના છે તે પણ ભરી રહ્યા છે જેથી આંગણવાડી વર્કર બહેનોને આ યોજના હેઠળ જે એન્ટ્રી કરવાની થાય છે એમાં એ લોકોને મુશ્કેલી ના પડે અને આથી લાભાર્થીને જે સરકાર તરફથી ચણા તુવેર દાળ અને તેલનો જે લાભ મળવાનો છે આ યોજના અંતર્ગત એ સરળતાથી મળી રહે। 1000 દિવસ સુધી આ યોજનાનો લાભ મળવાનો છે અને તે માટેની શરત એ છે કે મહિલાનું રેશન કાર્ડ એનએચએસ હોવું જોઈએ અને જરૂરી આધાર કાર્ડ લિંક હોવા જોઈએ અને માતાને બાળકનું નામ પણ એમાં હોવું જોઈએ। આ યોજનામાં રેશન કાર્ડમાં આધાર કાર્ડ સાથે લિંક હોવું જરૂરી છે અને એનએફએસએ કાર્ડ ધારક પણ હોવું જરૂરી છે તો જ આ એન્ટ્રી થઈ શકે અને એન્ટ્રી પૂરી થાય તો જ અરજી મોબાઈલમાં મંજૂર થાય છે અને તો જ લાભ મળી શકે છે। મારું નામ ચાવડા મંજુલાબેન છે, હું એમએલએ ક્વાર્ટર્સમાં આંગણવાડીમાં વર્કર તરીકે ફરજ બજાવું છું આજે રોજ જોનલ કચેરીથી મોદી સાહેબ તથા પુરવઠા સાહેબ બધા આધાર કાર્ડ અને રેશન કાર્ડ અને સુપોષિત માતાની સ્વસ્થ બાળકની યોજના અત્યારે ચાલી રહી છે એમાં ઘણી માતાઓ સગર્ભા અને ઘણાને રેશન કાર્ડમાં નામ નથી આધાર કાર્ડમાં નામ નથી પછી રેશન કાર્ડમાં નામ લિંક નથી થયેલું આ બધાના બહુ પ્રોબ્લેમો છે તો માતાઓ ત્યાં પૂર્વ બહુ જઈ શકતી નથી ઘર બેઠા આંગળે આ લાભ અમને આપી રહ્યા છે પુરવઠા વિભાગ અને જેના સાહેબો અહીંયા આવીને તો અમને ખૂબ ખૂબ આનંદ થયો છે એમને ત્યાં સુપોષિત માતાને સ્વસ્થ બાળકની જે યોજના ચાલે છે તે વિશે બી એમને સમજ પડી છે અને એમને પણ લાભ મળી રહે અનાજ અને ઘઉં અને દાળ ચણા અને તેલનો લાભ મળી રહે એ માટે એમને અહીંયા ઘરની નજીક જ પણ ખરેખર બહુ સરસ લાભ અહીંયા સાહેબો આપી રહ્યા છે એનો અમને ખૂબ જ આનંદ છે। અને હવે જયારે આ વિશેષ યોજનાનો લાભ મળવાનો છે તો કેવું લાગશે તમને જયારે દાળ પણ મળશે તેલ પણ મળશે ઊંચાના પણ મળશે?
પરિવાર માં કેટલા સભ્યો છે રિસનગઢ માં અને કોઈના નામ બાકી છે? લાભ મળશે ત્યારે કેટલો ઉપયોગી થશે? જોયું કે અનેક મહિલાઓ આ સદર ભાવની સાથે ધાત્રી મહિલાઓ અને એમના પરિવારજનો પણ આવ્યા છે કે જેથી કરીને સરકારની આ કલ્યાણકારી યોજનાનો વિશેષ લાભ લઈ શકાય અને સતત સુધારા વધારા રેશન કાર્ડ સાથે કરી શકાય અને આધાર લિંક કરી અને આગામી સમયમાં ઓનલાઈન મોબાઈલમાં એન્ટ્રી તેમને મળે અને રાજ્ય સરકારની આ યોજના આવતા મહિને શરૂ કરવાની છે તેનો તેઓ લાભ લઈ શકે. આપણું અમદાવાદ, હરિયાળું અમદાવાદ. ગામ આખું ભેગું થઈને નક્કી કરે કે આઝાદીના 75 વર્ષ છે, આપણે એક જગ્યા ગામમાં શોધી કાઢીએ અને ત્યાં 75 ઝાડ વાવીએ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા વૈશ્વિક જલવાયુ પરિવર્તનના નુકસાનથી બચવા તેમજ પર્યાવરણના જતન માટે ગામ દીઠ 75 વડના વૃક્ષો વાવી ગામે ગામે વડવન બનાવવાનું આહવાન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા 21 માર્ચના રોજ ગાંધીનગરથી વડવન બનાવવાનો શુભારંભ કરેલ તથા વિકાસ પથના માર્ગદર્શક ગાંધીનગર લોકસભાના પ્રજાવત્સલ સાંસદ કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહજીના માર્ગદર્શન હેઠળ હરિયાળી લોકસભા ગાંધીનગર લોકસભા અંતર્ગત તારીખ 14 એપ્રિલ 2022ના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્લોટ ડિવાઇન રોડ સાયન્સ સિટી સોલા ખાતે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને પ્રિય 75 વડ વૃક્ષનું રોપણ કરી વડવન બનાવવાનો શુભારંભ માનનીય મેયર શ્રી કિરીટભાઈ પરમારના વરદ હસ્તે કરવામાં આવ્યો, જેમાં ડેપ્યુટી મેયર શ્રી ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી હિતેશભાઈ બારોટ, શાસક પક્ષના નેતા શ્રી ભાસ્કરભાઈ ભટ્ટ, દંડક શ્રી અરુણસિંહ રાજપૂત, કમિટીના ચેરમેન શ્રી અને ડેપ્યુટી ચેરમેન શ્રી, સ્થાનિક મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રીઓ તથા મ્યુનિસિપલ કમિશનર શ્રી લોચન સહેરાજી, સંગઠનના હોદ્દેદારોએ વડરૂપી પ્રકૃતિ જતનના કાર્યમાં સહભાગી બન્યા. હરિયાળીમાં વૃદ્ધિ, પ્રકૃતિનું જતન કરતું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન.